મોરબીના ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલા દિવ્ય તક્તિધામ મંદિર પાછળ અખંડ જ્યોત આશ્રમમાં ગઈકાલે મધ્યરાત્રિના સમય 6 લૂંટારોએ ત્રાટકી હિચકારો હુમલો કરી અહીં નિવૃત્ત જીવન ગાળતા જય ગણેશ ગ્રુપના માલિક દંપતીને નિશાન બનાવી 85,000 રૂપિયા રોકડા અને 5 તોલા સોનાના દાગીનાની લૂંટ કરી અંધારામાં ઓગળી જતા ગડબડાટ મચી જવા પામ્યો છે અને જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. ટંકારા તાલુકાના મિતાળા ગામે ડેમી ડેમ નજીક દિવ્ય તક્તિધામ મંદિર પાસે અખંડ જ્યોત આશ્રમની પાછળ આવેલ જ્યાં જય ગણેશ ગ્રુપના માલિક દેવજીભાઈ કલાભાઈ પટેલ અને તેમના પત્ની કુંવરબેન દેવજીભાઈ મેરા નિવૃત્ત જીવન કાઢતા હોય ગઈકાલે રાત્રિના 12 વાગ્યાના અરસામાં મકાનની છત ઉપર ખડભડાટ થતા કુંવરબેન જાગી ગયા હતા અને બહાર નીકળી જોતા કોઈ જોવા મળ્યું ન હતું. બાદમાં દેવજીભાઈ પણ મકાનની બહાર લઘુશંકા કરવા નીકળતા જ અજાણ્યા આદિવાસી જેવા લાગતા 25-30 વર્ષના 6 શખ્સો દંપતી ઉપર તૂટી પડ્યા હતા અને ઘરમાં ઘૂસી હુમલો કરી લૂંટ ચલાવી હતી. વધુમાં હુમલો અને લૂંટની આ ઘટનામાં અજાણ્યા લૂંટારો 25,000 રોકડા, સોનાના પાટલા, સોનાની ચેન સહિત 5 તોલા સોનું અને કુલ મળીને 2,10,000 રૂપિયાની માલમત્તા લૂંટી અંધારામાં ઓગળી ગયા હતા. લૂંટારુએ કરેલા આ હુમલામાં જય ગણેશ ગ્રુપના માલિક દેવજીભાઈ પટેલની હાંસળી ભાંગી જતા રાજકોટ સિનાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ટંકારા પોલીસે આ લૂંટ મામલે કુંવરબેન દેવજીભાઈ મેરાની ફરિયાદના આધારે 25-30 વર્ષની ઉંમરના અજાણ્યા આદિવાસી જેવા લાગતા 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.